આ સૃષ્ટિના સર્જક પાલક અને પોષક એવા શ્રી પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન અને અમારી સૃષ્ટિના સર્જક પાલક અને પોષક અમને આ વિશ્વના ખોળે રમતા મૂકનાર આપ સર્વે માતાઓ પિતાઓ વડીલો ગુરુજનો અને મારા વાલા મિત્રોને રાધા મહેતાના શતશત વંદન તમોરાશિમ રાશિમ જ્યોતિર્હરતી નિજતાપે ન જગતી તથા દૂરી કરતુમ મમતીમિર રાશિમ વિજયસે જેવી રીતે એક દીપક પોતાની જ્યોતિથી આજુબાજુના અંધકારને હરી લે છે એવી રીતે જ મારા જીવનના તમામે તમામ મુશ્કેલીરૂપી અંધકારને હરવા માટે હે માતા તું સક્ષમ છે તું મારા માટે સ્વયં જ્યોતિરૂપ છે જેમણે પણ પોતાના જીવનમાં એક માતૃ વાત્સલ્યને અનુભવ્યું છે એ દરેક મારી જેમ જ કહેતા હશે કે માતરમ પ્રણમામ્યહમ આજનો આટલો સુંદર કાર્યક્રમ આપણે એ દરેકે દરેક માતાઓની ઉપાસના એમની વંદના કરવા માટે રાખેલો છે એ દરેકે દરેક માતાઓ જેમના જીવનની પ્રત્યેક ક્ષણ એમના બાળક સાથે જડાઈ ગયેલી છે એમના બાળકના સ્મિત સાથે જડાય ગયેલી છે એમનું બાળક એક સુખી સંપન્ન અને સમૃદ્ધ જીવન જીવી શકે એ માટેના સતતના સતત પ્રયત્નો સાથે જેનું સમગ્ર જીવન જળાઈ ગયું છે એવા આપ સર્વે માતાઓની વંદના અને ઉપાસના માટે આજે જ્યારે આ સુંદર કાર્યક્રમ યોજાયો છે ત્યારે આપણે વાત કરવી છે એક એ બાળક પર કરેલા એવા ઉપકારોની જેને એ ઉપકાર ક્યારેય નથી ગણતા અને બાળકના માતા પ્રત્યેના ઋણની જેને એ ઋણ તો ભૂલમાંય નથી ગણતા માતૃ વાત્સલ્ય એ કદાચ આપણા સર્વેનો જન્મસિદ્ધ અધિકાર છે મા શબ્દને સમજાવવા માટે મારા હિસાબે તો શબ્દકોષના એક પણ શબ્દોનું સંયોજન કામ ન લાગી શકે એના માટે કદાચ આપણે જીવન કોષને ઉખાડવો પડે એક બહુ સરસ વાત છે કે એક નાનકડું નિર્દોષ બાળક જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લેવા તૈયાર થઈ રહ્યું હતું ને ત્યારે એને વિદાય આપવા માટે ખુદ ભગવાન ત્યાં હાજર હતા બાળક તો બિચારો બહુ ગભરાયેલું ચિંતાતુર સ્વરે ભગવાનને પૂછતું હતું કે આ આવડી મોટી દુનિયા એના પર હું નાનકડું નિસહાય એકલું બિચારું કેવી રીતે જીવીશ ભગવાને એક સુંદર મજાના સ્મિત સાથે જવાબ આપ્યો કે બેટા તું જરાય ચિંતા ના કર મેં તારા માટે ત્યાં દેવદૂત પહેલેથી હાજર રાખ્યા છે એ તારી કાળજી લેશે પણ મને તો એ લોકોની ભાષાએ નહીં આવડતી હોય ને બાળક ફરી સવાલ કરે છે અને ભગવાન ફરીથી ઉત્તર આપે છે કે બેટા એ લોકો ખૂબ વાલથી તને એમની ભાષા શીખવશે તું જો નહીં શીખી શકે ને શરૂઆતના સમયમાં તો તારી કાલી ઘેલી ભાષાને પણ સમજી જશે ત્યાં સુધી કે તારા રડવાથી પણ તું જે કંઈ પણ કહેવા માગે છે ને એ શબ્દ વગર પણ સમજી જશે એવા દેવદૂતો ત્યાં હાજર છે બાળક ફરીથી સવાલ કરે છે અને મારે તમારી સાથે વાત કરવી હશે તો તો એ તને એની પોતાની આગવી શૈલીથી મારી સાથે વાત કરતાં પણ શીખવશે તને કહેશે કે આને ભગવાનની પ્રાર્થના કહેવાય તું શીખી જઈશ ચિંતા નહીં કર પણ ભગવાન હું હજી એ બહુ ચિંતામાં છું હું એ દેવદૂતને શું કહીને બોલાવું તમે લોકો કદાચ સમજી જ ગયા હશો કે ભગવાને શું ઉત્તર આપ્યો હશે ભગવાને એક હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો માં તું એને મા કહીને બોલાવજે આ માતૃવંદનાનો આજે કાર્યક્રમ છે ઈશ્વરે પોતાના એક એવા પ્રતિનિધિને આપણા દરેક માટે હાજર રાખેલો છે જે પળે પળ આપણી કાળજી લે છે એ આપ સર્વે છો એ આપ સર્વે માતાઓ છો આપ સ્વયં ઈશ્વરનું સાક્ષાત મૂર્તિમંત દેહ સ્વરૂપ છો મા શબ્દને સમજાવવાનો જ્યારે પ્રયત્ન થયો હશે ને ત્યારે જ ભાષામાં કદાચ અનન્વય અલંકાર પ્રગટ્યો હશે તે માં જેની તુલના બીજા કોઈ સાથે શક્ય જ ન હોય એને સમજાવવા માટે જે અલંકાર સર્જાયો એ અનન્વય અલંકાર માની માને પણ આપણે કહીએ છીએ તો નાનીમાં જ આપણા સર્વેના જીવનમાં જે સ્થાન માનું છે એ ભગવાને એક ફિક્સ કરી દીધેલું સ્થાન છે એ કદાચ ક્યારેય બીજું કોઈ નથી લઈ શકતું એ આપ સર્વે માતાઓ છો આજનો આ કાર્યક્રમ એ માતાઓની વંદના છે અને માટે જ ક્ષણે ક્ષણે કહેવું ઘટે કે માતરમ પ્રણમામ્યહમ આપણા શાસ્ત્રો પણ કહે છે ને જનની જન્મભૂમિ જનાર્દન જનકઃ પંચમેશ્ચૈવ જકારાહ પંચ દુર્લભમ પાંચ દુર્લભ જકાર છે એમાં સ્વયં જનાર્દન પણ જનનીની પછી જ આવે છે એવી જનની કે જેની છાયા તો વડલા જેવી ભાવ તો નંદના સમ દેવોના ધામ જેવું હૈડું જાણે હિમાલય મોત નાળિયું માંડે ને જમ જડાફા ખાય તો એ ચિંતા કરે છોરું ની એને કેમ વિસરીએ કાગડા અમારા જુનાણાના કવિ કાગ લખે કે મોત નાળિયું માંડે ને જમ જડાફા ખાય તો એ ચિંતા કરે છોરું ની એને કેમ વિસરીએ કાગડા આજનો કદાચ આ જે યુગ છે એ અત્યંત ઝડપી પરિવર્તનનો યુગ છે હું અહીંયા ઘણી બધી અલગ અલગ પ્રકારના સમાજમાંથી ઘર કુટુંબમાંથી આવેલી માતાઓને જોઈ શકું છું કદાચ અહીંયા ઉપસ્થિત દરેકે દરેક મમ્મીઓનું સામાજિક અને આર્થિક સ્તર અલગ અલગ છે પરંતુ એ દરેકે પોતાના જીવનમાં એટલા બધા પ્રકારના પરિવર્તનો જોયા છે અને બદલતા જતા સમયની સાથે પોતાની વધતી જતી ઉંમરની સાથે પોતાના સંતાન માટે એણે સ્વીકાર્યા છે કદાચ એક સમયમાં કલ્પના પણ નહીં હોય એ પરિસ્થિતિમાંથી પણ આજે ઉપર ઉઠી અને આ દરેકે દરેક મમ્મીઓ પોતાનું બાળક દિવસે ને દિવસે આગળ વધતું જાય કંઈક નવું કરતું જાય કંઈક નવું શીખતું જાય એનામાં ક્ષણે ક્ષણ સ્વ સમાજ પરિવાર વિશેની કંઈક નવી જાગૃતિ આવે એ માર્ગે આગળ વધતું જાય એના માટે સતતને સતત કાર્યવંત છે એ માતાઓની આજે વંદના છે અને માટે વારંવાર કહેવું પડે કે માતરમ પ્રણમામ્યહમ વચ્ચે હું એક વાત દક્ષા મેમને કહેવા માગું છું એમણે મને કીધેલું કે બેટા આપણે એવો કાર્યક્રમ કરવો છે કે જેમાં માતાઓ પોતે આટલા વર્ષોથી જે સાધના કરી રહી છે તપ કરી રહી છે તો એ લોકોને પોતાની તપશ્ચર્યાનું કંઈક નાનકડું ફળ આપણે પ્રતિથી સ્વરૂપે આપી શકીએ આપણે એ લોકોને રડાવવા નથી પણ અત્યારે હું તમને એમ કહેવા માગું છું કે તમારી તમારા પોતાના વક્તવ્ય વખતે અહીંયા જે પર્ફોમન્સ પ્રેઝન્ટ થયું એ વખતે હું મમ્મા નાનીમાં અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ બધા લોકોની આંખમાં પણ કદાચ પાણી હતા તો હું એ માટે સક્ષમ નહીં બની શકું કે પાણી આંખમાંથી રોકી શકું તો મને એના માટે માફ કરજો અહીંયા દરેકે દરેક એવી માતાઓ છે ને જેમણે ઈશ્વરે કંઈક વિશિષ્ટ ભેટ આપી છે શ્રીમદ ભગવદ્ ગીતાજી છઠ્ઠા અધ્યાયમાં એક બહુ સરસ વાત કરે છે યોગ ભ્રષ્ટ આત્માઓની આ એવા આત્માઓ છે જેઓ યોગના માર્ગે ધર્મ સાધનાના માર્ગે ઈશ્વરના માર્ગે બહુ જ આગળ નીકળી ચૂક્યા છે પણ ક્યારેક માર્ગમાં કંઈક અડચણ આવતા એમાંથી સહેજ પાછા ખસ્યા છે આ એવા આત્માઓ છે જે પરમાત્માની બહુ જ નજીક છે અને છતાં પણ એમણે ફરીવાર જન્મ લેવો પડે છે ત્યારે આવા આત્માઓ ત્યારે આવા આત્માઓ પવિત્ર ઘર શોધીને એમાં જન્મ લેતા હોય છે શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટ અભિજાયતે પવિત્ર અને સંસ્કાર શ્રીમંત લોકોના ઘરમાં આવા યોગભ્રષ્ટ આત્માઓ જન્મ પામે છે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ અથવા તો સીધા જ યોગીઓના કુળમાં આવા બાળકો જન્મ પામે છે હું આપ સર્વેને ખાતરીથી એ કહેવા માગું છું કે આપ સર્વે યોગીનીઓ છો અને માટે આપના ઘરમાં ઈશ્વરે કંઈક વિશિષ્ટ બાળક મોકલેલું છે યોગી કોને કહે છે ગીતાજી જે પોતાના કાર્યમાં નિપુણ છે જેની સંપૂર્ણ નિષ્ઠા પોતાના કાર્યમાં રહેલી છે એ યોગી છે સતત ને સતત જે એક ધ્યેયની પાછળ લાગેલા છે એ યોગી છે અને માટે આપ સર્વે યોગીનીઓ છો અને આપના ઘરમાં જન્મેલું બાળક સામાન્યથી કંઈક વધારે કંઈક વિશિષ્ટ છે ઈશ્વરની કંઈક વધારે નજીક પહોંચેલું બાળક છે અને એ બાળકમાંથી એક વિશિષ્ટ માનવ બનાવવાની જવાબદારી ઈશ્વરે આપ સર્વેને સોંપેલી છે અને માટે એક સામાન્ય માણસ તરીકે અમારા લોકોનું એ અહોભાગ્ય છે કે અમને આ માતાઓની વંદના કરવાનો મોકો આજે મળી રહ્યો છે અને માટે ફરી એકવાર કહીશ કે માતરમ પ્રણમામ્યહમ માતાને હું પ્રણામ કરું છું આ દરેકે દરેક માતાઓ જે સતત ને સતત પોતાના બાળકની પાછળ લાગેલી છે એ બધાના ઘરમાંથી એમના કુટુંબમાંથી એમના આજુબાજુના દરેક પ્રકારના વાતાવરણમાંથી પણ ચોક્કસપણે એમને કંઈક એવો ટેકો મળે છે કંઈક એવું પીઠબળ મળે છે જેનાથી એ આગળ વધી શકે છે એવા કુટુંબો જે સતત ને સતત આવા માતાઓની સાથે છે એ દરેકે દરેક કુટુંબો પણ અત્યંત સદભાગી છે અને કદાચ કોઈ કારણોસર કોઈ કુટુંબો કોઈ સમાજ જો ટેકો નથી આપી શકતા યોગ્ય મદદ નથી કરી શકતા તો એ કારણોને આપણે બને એટલા દૂર કરી આ મમ્મીઓની સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણે પોતે એ પુણ્યના સહભાગી બની શકીશું આપણે પણ કદાચ આ બાળકોની સાથે સાથે ઈશ્વરની થોડા વધારે નજીક પહોંચી શકીશું અને તમે બધા કદાચ વધારે સારી રીતે સમજી શકતા હશો કે જ્યારે કુટુંબનો પણ ટેકો મળે ત્યારે બાળકને સાચવવું કે બાળકનામાં કંઈક ને કંઈક પ્રગતિ લાવવી એ વધારે સરસ અને સરળ બની જતી હોય છે એક બાળકને ઘરમાંથી મોટું કરવું એ કોઈ સામાન્ય બાબત નથી એ અત્યંત ઉચ્ચ કોટીનું ધૈર્ય સ્થૈર્ય સાહસ હિંમત મહેનત પ્રેમ કરુણા દયા અને અનેકાનેક ગુણોને માગી લેતી બાબત છે બાળકને મોટું કરવું એ કોઈ સામાન્ય ઘટના નથી એ અત્યંત દૈવી અને અત્યંત જવાબદારી ભરેલું કામ છે અને દરેક બાળક પણ ઈશ્વર કંઈ ખાલી નથી મોકલતો એ દરેકની અંદર કોઈને કોઈ એવું બીજ પડેલું છે જેને આપણે બહાર કાઢવાનું છે અહીંયા બેઠેલા દરેક બાળકોમાં પણ કંઈક ને કંઈક વિશેષતાઓ કંઈક ને કંઈક ખૂબીઓ રહેલી હશે શૈક્ષણિક સિદ્ધિ નહીં તો કોઈ કલાના ક્ષેત્રમાં સિદ્ધિઓ રહેલી હશે બની શકે કે કોઈની સ્મૃતિ બહુ સારી હોય કોઈનું ગળું બહુ સારું હોય કોઈ કંઈ કરી શકતું હોય કોઈ કંઈ કરી શકતું હોય દરેક બાળકને એની આગવી વિશેષતાઓ હશે દરેક બાળકને એનું નિજી તાન એનું નિજી ગાન હશે આપણું કાર્ય એ બને છે કે એનો જે લય છે એ લયમાં આપણે એને બેસાડીએ એના સુરોને આપણે યોગ્ય રીતે ગોઠવી અને એક સુંદર મજાના ગીતની રચના કરીએ એવું ગીત જેનો ગુંજારો સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ કાર્ય માતાઓ જેટલું સારી રીતે કરી શકે છે એટલું સારી રીતે અન્ય કોઈ પણ વ્યક્તિ ન જ કરી શકે ન જ કરી શકે અને ન જ કરી શકે મનોવિજ્ઞાનમાં ભણવામાં આવે કે જ્યારે માતૃત્વની પ્રેરણા જન્મે ને જ્યારે માતા સગર્ભા હોય અને બાળકની પ્રસૂતિ થાય ત્યારે એનામાં પ્રોલેક્ટિન નામનો સ્ત્રાવ થાય પછી વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરી જોયા કે તો ડાયરેક્ટ પ્રોલેક્ટિનના ઇન્જેક્શનો આપીએ તો પણ તો માતૃત્વની પ્રેરણા નથી જન્મતી માતૃત્વની પ્રેરણાને એટલી પ્રબળ બનાવવા માટે એક બાળક સાથેનું એટલું તાદાત્મ્ય એટલું જોડાણ જરૂરી છે એ જોડાણ આપ સર્વે ધરાવો છો અને માટે આપની વંદના એટલી આવશ્યક છે ડાયરેક્ટ ઇન્જેક્શનો લઈ અને માતા નથી બની શકાતું એના માટે એક રૂજુ હૃદયની જરૂર જરૂરત છે અને એક એવું રૂજુ હૃદય જે કોઈ પણ પરિસ્થિતિમાં પણ કઠણ રહી શકે છે ક્યારેય ઢીલું નથી પડી જતું અને છતાં પણ એ હંમેશા રૂજુ છે એ હંમેશા નરમ છે હંમેશા એ ભાવનાઓથી ઝરતું અને લવચિક છે એક એવું હૃદય આપ સર્વે ધરાવી રહ્યા છો અને માટે આજનો આ કાર્યક્રમ આપ સર્વેની વંદનાનો કાર્યક્રમ છે માં એ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી માત્ર આપણે કોઈ વ્યક્તિને સંબોધન કરીએ છીએ એ શબ્દ નથી માં એક ગુણવાચક શબ્દ છે દરેક ગુણો પ્રેમ કરુણા મમતા સહનશીલતા સ્વાપર્ણ સમર્પણ આ દરેકે દરેક ગુણોનો અખૂટ ભંડાર જે છે એ માતા છે એક ગુણવાચક શબ્દ એ માતા છે એક માતાનું જીવન એના બાળક સાથે જોડાયેલું હોય છે અને જે મોટે ભાગે ચાર વસ્તુઓ દ્વારા અભિવ્યક્ત થતું હોય છે પ્રેમ કાળજી સમય અને સવલત આ ચાર બાબતો એક માતા અને બાળકના સંબંધમાં જોવા મળે છે પણ અહીંયા દરેકે દરેક શબ્દને એની આગવી પરિભાષા છે અહીંયા પ્રેમનો અર્થ તાદાત્મ્ય છે એક બાળક જ્યારે રડે છે ત્યારે મા સમજી જાય છે કે શું કહેવા માગે છે દરેક વખતે બાળકે બોલવું નથી પડતું કદાચ અમારી ઉંમરે પણ કોલેજેથી આવીને આમ બેગ ફેંકીએ તો મતલબ શું અને આમ શાંતિથી બેગ કાઢીને મૂકીએનો મતલબ શું એ અમારી માતા સમજે છે તો આ તાદાત્મ્યની જે લાગણી છે એ પ્રેમ છે સમય સમયની પરિભાષા અહીંયા પ્રાધાન્ય છે દુનિયાના દરેક કામને બાજુ પર મૂકી અને બાળક જ્યારે બોલાવે ત્યારે મા જવાબ આપે છે કારણ કે એના બાળકને સૌથી પહેલાં પ્રાધાન્ય પ્રાયોરિટી ઉપર મૂકે છે ગમે એટલી રસોઈ કરતી વખતે ગમે એટલા ઘરના કામમાં ગૂંચવાયેલા હોઈએ બની શકે કે અહીંયા ઘણા બધા મમ્મીઓ એવા હોય જે માત્ર હાઉસવાઈફ નથી કોઈને કોઈ કામ કરી રહ્યા છે વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે પોતાના ઘર કુટુંબ વ્યવસાયની ઉપર પોતાના બાળકને પ્રાધાન્ય આપે છે કદાચ રસ્તા ઉપર મજૂરી કરતા વણઝારા કુટુંબના જે માતાઓ છે જે મમ્મીઓ છે એનું પણ ધ્યાન છે કે પહેલાં ઝાડની નીચે મારું બાળક જોળીમાં સૂતેલું છે કારણ કે માતા એને પ્રાધાન્ય આપે છે અને ગમે એટલા હાઈફાઈ કુટુંબની ગમે એટલું ઉચ્ચ આર્થિક સ્તર ધરાવતી માતાને પણ પોતાના બિઝનેસ પર જતી વખતે કે પોતાની બિઝનેસ મિટિંગમાં ખબર છે કે હવે મારું બાળક ઘરે આવી ગયું હશે અને માટે ચાલુ મીટિંગમાં પણ એ મેસેજ કરી દેશે કે જમવાનું ઓવનમાં વ્યવસ્થિત ગરમ કરીને જમજે કારણ કે બાળક માં પોતાના બાળકને સૌથી પહેલું પ્રાધાન્ય આપે છે અહીંયા કદાચ સમર્પણની પરિભાષા ત્યાગ હોઈ શકે માનું જીવન ક્ષણે ક્ષણ બાળકને સમર્પિત છે એટલે શું આપણે ઘણીવાર આવી બધી વાતો આપણા પોતાના મમ્મીના મોઢે પણ સાંભળેલી છે કે મને આ નથી ખાવું પીવું ગમતું મને નવી મને તો આવી બધી જરી જરીવાળી સાડીઓ ગમતી જ નથી મારે કશા નવા ઘરણાં નથી લેવા મને ફરવા જવાનો કંટાળો આવે આપણે ક્યારેય કદાચ એ વિચાર નથી કરી શકતા કે શા માટે નવી વસ્તુ છે સારી વસ્તુ છે શ્રેષ્ઠતમ કક્ષા ગુણવત્તાની વસ્તુ છે તો પણ મમ્મીને શા માટે નથી ગમતી કદાચ એ આપણા માટે કંઈક છોડી રહી છે એક વસ્તુને છોડી પોતાની જરૂરિયાતને પણ છોડી અને બાળકના જે શોખ પૂરા કરે છે એ માં છે અને માટે એના જીવનની ક્ષણે ક્ષણ બાળકને સમર્પિત હોય છે બાળક માટે ક્ષણે ક્ષણ કંઈક ને કંઈક છોડતી આવતી હોય છે બની શકે કે બાળક જ્યારે નાનું હોય ઊંઘમાં રડે ત્યારે એણે બાળક માટે પોતાની ઊંઘ છોડેલી છે અને બાળક જ્યારે મોટું થઈ જાય પોતાના વ્યવસાય કે પોતાની કારકિર્દી ઘડવા આગળ વધે ત્યારે પોતાના બાળકને પણ પોતાની આંગળીથી છોડે છે તો બાળકને પણ જે છોડી શકે છે એને જગતમાં ખુલ્લું મૂકી શકે છે સમગ્ર જગતમાં જવા દઈ શકે છે બાળક માટે કંઈક ને કંઈક ત્યાગ કરતી રહે છે એ માતા છે માટે માતા એ ગુણવાચક શબ્દ છે આ દરેકે દરેક ગુણોનો સમૂહ ભંડાર એ માતા છે માતા કદાચ કોઈ એક વ્યક્તિ નથી માતા એ ઈશ્વરના પ્રતિનિધિ છે જ્યારે નાનકડા બાળકૃષ્ણને પણ ખાંડણિયા સાથે બાંધી શકે તો એ માતાનું સ્વરૂપ યશોદા કહેવાય જ્યારે બીલે તોફાને ચડી જાય અને માથે ઠંડુ પાણી રેડે અને બીલે શાંત થઈ જાય તો એ માનું સ્વરૂપ શ્રી ભુવનેશ્વરી દેવીજી કહી શકાય જ્યારે આ જગતને તત્વજ્ઞાન અને અનેકાનેક ભક્તિનો બોધ આપી શકે એવો નરસિંહ જેના ઘરે જન્મે તો એ માનું સ્વરૂપ દયા કુંવરબા કહેવાય કે પછી ભરત જ્યારે સિંહના બચ્ચાના મોઢામાં આંગળી નાખીને કહે કે જૃંભસ્વ સિંહ દંતાંતે ગણેશ તારું સિંહ તારું મોઢું ખોલ હું તારા દાંત ગણીશ તો આવો વીર પુત્ર જે મોટો કરે છે એ માતા શકુંતલા કહેવાય માનું નામ દેહ સ્વરૂપ કદાચ ફરી જાય છે પરંતુ એની પાછળ એક અપ્રતિમ શક્તિ રહેલી છે એ એક જ ચૈતન્ય છે અને એ ઈશ્વરે આ ધરતી પર મૂકેલો પોતાનો દેવદૂત છે દેહ અને સ્વરૂપ ભલે જુદા હોઈ શકે અહીંયા ઉપસ્થિત દરેકે દરેક માતાની અંદર માત્ર એક ચૈતન્ય વિલસી રહ્યું છે અને એ ચૈતન્ય છે માતૃત્વનું ચૈતન્ય અને એ ચૈતન્યની વંદનાનો આજનો આ કાર્યક્રમ છે અને માટે ફરી એકવાર કહીશ કે માતરમ પ્રણમામ્યહમ કહેવાય છે કહેવાય છે કે પિંડે સો બ્રહ્માંડ જે બ્રહ્માંડમાં છે એ જ ઉર્જા શરીરમાં છે તો એ ઉર્જાને જે શરીરનો આકાર આપી શકે છે જેને આ સ્થૂળ શરીરનું સર્જન કર્યું છે એ આપણા સર્જક પાલક પોષક અને આપણા જીવનના તમામે તમામ દુઃખોના ભક્ષક આપણા રક્ષક એ માતા છે દરેકે દરેક માતા જેના માટે એક બહુ જ સરસ અને મારું ગમતું કોટ છે કિશ ઇઝ બટરફ્લાય બાય ધ ડે એ દિવસના ભાગે સુંદર રંગોથી ભરાયેલું પતંગિયું છે એન્ડ અ ફાયરફ્લાય એટ ધ નાઇટ રાતના સમયે પોતાના અપ્રતિમ તેજથી પણ ઝળહળતો આગ્યો છે હર બ્યુટી એન્ડ ગ્રેસ નોટ હાઈડ એનું અનુપમ સૌંદર્ય અને અપ્રતિમ તેજ ક્યારેય પણ ન છુપાઈ શકે અંડર એની અમાઉન્ટ ઓફ ડાર્કનેસ ગમે તેટલા અંધારામાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ જેનું તેજ છુપાઈ નથી શકતું ઓર અંડર એની અમાઉન્ટ ઓફ લાઇટ ગમે તેટલા વિશાળ તેજનો ધોધ પણ જો સામે હોય ને તો પણ આંખને એમાં કંઈક એવું દેખાઈ જાય એ રંગોની રંગોળી એ માં છે કંઈ પણ થઈ જાય દુનિયા ચાહે પૂર્વની પશ્ચિમમાં થઈ જાય પશ્ચિમની પૂર્વમાં થઈ જાય પરંતુ પોતાના બાળકની આગળ જે ઊભી અને એના માટે એક સુંદર મજાનો રસ્તો ઘડી આપે છે એ માં છે માં એ કદાચ દરેકે દરેક બાળક માટે સારથીની ભૂમિકા અદા કરે છે બની શકે કે દરેક બાળકે આગળ વધી અને પોતાના જીવનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે એનો સામનો જાતે કરવાનો છે બાળકના અંતિમ શ્વાસ સુધી કદાચ માતા તેની સાથે નથી રહી શકતી પરંતુ મા એક એવી સારથી છે જે દરેકે દરેક નવું ધનુષ્ય પણછ પર ચડે ત્યારે એક સુંદર અને ઊંચું લક્ષ્ય આપે છે એ લક્ષ્યને વેધવાનું માનસિક બળ અને ટંકારવી ધનુષની પણસને કાનની બૂટ સુધી ખેંચવાનું શારીરિક બળ આપે છે અને પોતાનું બાળક જ્યારે સર્વાંગ સંપૂર્ણ ધનુર્ધારી બની જાય અને પોતાના જીવનનું યુદ્ધ જાતે લડી શકે એટલું સક્ષમ અને સમર્થ બની જાય ત્યારે એની ઉત્તમોત્તમ સલાહકાર અને મિત્રમાં જે પરિણમે છે એ માં છે માં એ આપણા બધાના જીવનમાં આપણને અર્જુન જેવા શ્રેષ્ઠતમ ધનુર્ધર તરીકે સર્જે છે અને માટે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જેવા સારથીનું સ્વરૂપ જે છે એ માં છે અને એ તો શાસ્ત્રોનું અવિચળ વિધાન છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રી શ્રી સંપૂર્ણ છે અને કૃષ્ણ જેવા સારથી સ્વરૂપ માં છે ત્યાં અનુપમ સમૃદ્ધિ અને પરમાત્માનો વાસ છે એ સ્વયં પરમાત્માએ કરેલું વિધાન છે અને માટે જ ફરી એકવાર ફરી એકવાર હૃદયથી આપ સર્વેને આપ સર્વેના ચરણોમાં ન માત્ર કોટી કોટી વંદન કોટી કોટી જન્મ સુધી વંદન કરતા કહું છું માતરમ પ્રણમામ્યહમ માતાને હું પ્રણામ કરું છું વંદે માતરમ